सूरत शहर पुलिसनुं नो ड्रग्स इन सूरत सिटी अभियान चाली रह्युं छे, त्यारे डिंडोली पुलिसे साई पॉइंट पासे वॉच गोठवी 2,98,00,000 किंमतना 993 ग्राम अफीणना जत्थो साथे राजस्थानी युवकने पकड़ी पाड्यो हतो। युवके स्कूल बेगमां नाळियेर आखरना पेकेटमां अफीण छुपायुं हतुं। डिंडोली पुलिसे बातमीने आधारे साई पॉइंट पासेथी पगपाळा स्कूल बेग लई पसार थता इमरताराम भूराराम विश्नोईने अटकावी तेनी तपास दरमियान ખિસ્સામાંથી એક મોબાઈલ અને રોકડ રૂપિયા 800 મળી આવ્યા હતા, જે બાદ યુવકની બેગ ચેક કરતા તેમાંથી ખાકી કલરની સેલો ટેપ મારેલી નાળિયેરનું આકારનું પેકેટ મળી આવ્યું હતું, જે પેકેટ ખોલતા દૈનિક પેપરમાં પ્લાસ્ટિકની કોથળીમાં અફીણનો જથ્થો જણાઈ આવતો હતો। FLSના અધિકારીઓને બોલાવી ચકાસણી કરાતા નશાકારક પદાર્થ અફીણ હોવાની પુષ્ટિ થઈ હતી। પોલીસને 993 ગ્રામ વજનનું 2,98,00,000ની કિંમતનું અફીણ કબજે લીધું હતું। ડિંડોલી પોલીસે NDPS એક્ટ અન્વયે ગુનો નોંધી ઇમરતારામની અટક કરી અફીણ રોકડ મોબાઈલ મળી કુલ રૂપિયા 3,08,000 મુદ્દામાલ કબજે લીધો હતો। પોલીસે અફીણનો જથ્થો મોકલનારા મદન રાજપુરોહિત સહિત બંનેને વોન્ટેડ જાહેર કર્યો હતો। સુરત શહેરના પોલીસ કમિશનર સાહેબજી સુરતને ડ્રગ્સ ફ્રી રાખવા, નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે દરેક પોલીસ અધિકારીઓને સૂચના કરેલી હોય, જે અંતર્ગત ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ માહિતી આધારે ગઈકાલે એક ઇમરતારામ બિશ્નોઈ નામના ઈસમને પકડેલો અને તેના કબજામાંથી 993 ગ્રામ જેટલો અફીણનો જથ્થો, કે જેની કિંમત 2,97,000 રૂપિયા થાય છે, તે શોધી કાઢેલો અને તે સંબંધમાં ડિંડોલી પોલીસ સ્ટેશને નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરેલો અને આ પૂછપરછ દરમિયાન આ ઈસમને રાજસ્થાનના એક મદન પુરોહિત નામના ઈસમે આ મુદ્દામાલ મોકલાવેલો હોય, જે અંતર્ગત બંને આરોપીઓના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરી ડિંડોલી પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।